वडोदरा શહેરના જગ મશહૂર મ્યુઝિયમનું નામ સાંભળતા જ દિલમાં એક આદરની લાગણી પેદા થાય છે। આપણા ઇતિહાસ ઉપરાંત વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓના ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવી રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ। બરોડા મ્યુઝિયમની સ્થાપના તારીખ 1 જૂન 1894 ના રોજ કરાઈ હતી, ત્યારે આજે આ મ્યુઝિયમની સ્થાપનાને બરાબર 128 વર્ષ થયા છે। કોરોના પહેલા અહીં પ્રવેશ માટે 10 રૂપિયા ટિકિટ હતી, ત્યારે વર્ષે સરેરાશ 3 લાખ મુલાકાતી આવતા હતા। કોરોનામાં ભીડને ટાળવા ટિકિટનો દર 100 રૂપિયા કરી દેવાતા મહિને માંડ 5000 લોકો આવતા હતા। જો કે હવે કોરોનાની 3 લહેરો પસાર થઈ જવા છતાં ટિકિટનો દર રૂપિયા 100 યથાવત રખાતા મ્યુઝિયમ જોવા આવતા લોકોએ નિરાશ થઈને પાછા જવું પડે છે, જેથી અનેક લોકોએ આ જ્ઞાનના ભંડારનો લાભ લેવાથી વંચિત થઈ રહ્યા છે। ત્યારે હાલ તો સહેલાણીઓ દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। हम लोग पादरा से आ रहे हैं, फुल फैमिली सहित 2 बच्चे हैं हमारे, हस्बैंड हैं मैं। बहुत अच्छा लगा घूम के देख के सारी चीज़ यहाँ की। यहाँ पे मम्मी देखे और भी पुराना अंग्रेजों का राज का सब पुराना चीज़ है, हथियार है, तलवार है, ऐसी अनेक नाना प्रकार की चीज़ें है। हमें बहुत अच्छा लगा, कम होना चाहिए। इसके पहले हम लोग आए थे तो 20 रुपया टिकट था, फिर बीच में 60 रुपया था, अभी एक जन के पीछे 100 रुपया हो गया है। तो हम लोग 4 जन है तो हम लोग का 400 रुपया लगा, जिसका उतना इनकम नहीं रहेगा तो वो तो नहीं देख पाएगा। તો બીજી તરફ બરોડા મ્યુઝિયમમાં જે સંગ્રહ છે તે લોકો, વિદ્યાર્થીઓ અને યુવકો તેમજ રિસર્ચર્સ માટે તેમના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બન્યું છે। એટલે કે આ હરવા ફરવાના સ્થળ કરતાં લોકોના જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને જાણવાનું માધ્યમ છે। ત્યારે કોરોનામાં લોકડાઉન બાદ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી તારીખ 1 નવેમ્બર 2021 ફરી લોકોને નિહાળવા માટે શરૂ કરવામાં આવી હતી। જો કે કોરોનાની સ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા મ્યુઝિયમની ટિકિટ પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા કરવામાં આવી હતી। આ સાથે જ ટિકિટનો દર ઘટાડવા પ્રપોઝલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે। હવે ટિકિટનો દર 20 રૂપિયાની આસપાસ કરવામાં આવી શકે છે, જેવી સરકારની મંજૂરી આવતા જ એટલે ટિકિટનો દર ઘટાડી દેવામાં આવશે તેવું ક્યુરેટરે જણાવ્યું હતું। હા, બરોડા મ્યુઝિયમને આજે 128 વર્ષ થયા આશરે। 1894માં એનું ફર્સ્ટ પબ્લિક માટે ઓપન કરેલું હતું, ફર્સ્ટ જૂનમાં। મ્યુઝિયમમાં અલગ અલગ ચીજ છે, મતલબ જાપાનીઝ ગેલેરીઝ છે, ઇજિપ્શિયન ગેલેરીઝ છે, મમ્મી, અહીં તમે જુઓ છો મમ્મી ઇન્ડિયામાં 4 જ જગ્યાએ તમે જોવા મળશે। બરોડા મ્યુઝિયમ છે, હૈદરાબાદમાં છે, પછી જયપુરમાં છે અને સરદાર મ્યુઝિયમમાં છે, તેમાં સારામાં સારી કન્ડિશન અમારી બરોડા મ્યુઝિયમની છે। બીજું મ્યુઝિયમમાં બેલનો હાર પિંજર છે, એ બહુ આકર્ષિત છે। 71 ફૂટ અને 2 ઇંચ લાંબુ બ્લુ વેલનો હાર પિંજર 1944માં અહીંથી ડબકા કરીને ગામ છે ત્યાંથી પાણીમાંથી તળેને આવેલું વેલનું હાર પિંજર છે। લોકો એને વેલ માછલી કહે છે, પણ એ માછલી નથી, ઇટ ઇઝ બિલોંગિંગ ટુ મેમલ્સ, સસ્તનબગનું પ્રાણી છે, એટલે વેલનું હાર પિંજર તમે અહીંયા આકર્ષિત છે। બીજું એક છે, પિક્ચર ગેલેરીમાં પેઇન્ટિંગ્સ છે, બધા પેઇન્ટિંગ્સમાં પણ અલગ અલગ સ્કૂલના પેઇન્ટિંગ્સ છે, બ્રિટિશ સ્કૂલના પેઇન્ટિંગ છે, 10 શૈલીના પેઇન્ટિંગ્સ છે। તો આ મહારાજા સાજીરાવ ત્રીજાનું એમનું એક એજ્યુકેશનલ પર્પઝનું એક એમનો હેતુ હતું કે માય પીપલ વિલ નોટ ગોઈંગ ટુ આઉટસાઇડ, ધેન દે હાઉ ધે નો અબાઉટ ધ કલ્ચર ઓફ ધ ડિફરન્ટ કન્ટ્રી। તો એમને દરેક જગ્યાએથી, દરેક દેશમાંથી, દેશ વિદેશમાંથી બધી વસ્તુઓ, એ લોકોનું કલ્ચર કલેક્ટ કરીને આ મ્યુઝિયમમાં એક જ જગ્યાએ તમે જોઈ શકો છો, એવું આ બરોડા મ્યુઝિયમ તમે જોઈ શકો છો સારી। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।